હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં. આપણે છેલ્લા લેક્ચરમાં થિયરી જોઈ હતી કર્મચારીની, અને સાથે 7.2 અને 7.3ના થોડાક દાખલાઓ જોયા હતા. હવે 7.3માં આપણે ત્રીજા દાખલામાં પહોંચ્યા હતા. શું કીધું છે? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 6 અને 7. ત્રીજા દાખલામાં એવું કીધું છે. હું કોઈ પાછે 1, 2, 3, 4, 6 અને 7. 5 નથી, ધ્યાન રાખજો. ભૂલ થઈ જાય, 1, 2, 3, 4, 5, 6, 7 આઠ એવું બોલાઈ જાય, પણ 5 નથી અંદરથી. જોઈ લેજો ખાસ. અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય? ત્રણ અંકોની કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય? કેટલા અંકની સંખ્યા બનાવવાની છે આ અંકોનો ઉપયોગ કરીને? ત્રણ અંકની યુગ્મ સંખ્યા, રેડી? 1, 2, 3, 4, 6, 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની યુગ્મ સંખ્યા તમારે બનાવવાની છે. કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય અંકોના પુનરાવર્તન સિવાય? બરાબર, એટલે પુનરાવર્તન વગર તમારે. પુનરાવર્તન કરવાનું નથી. 3 અંકની સંખ્યા બનાવવાની છે, યુગ્મ સંખ્યા બનાવવાની છે, પુનરાવર્તન કરવાનું નથી. આટલા અંકોનો ઉપયોગ કરવાનો, 3 ને 3, 6 અંકોનો. 6 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની યુગ્મ પુનરાવર્તન વગર સંખ્યા બનાવવાની છે. એટલે પહેલાં આપણે આપણી જે જૂની મેથડ છે 7.1 વાળી, એની મદદથી જોઈ લઈએ જવાબ શું આવશે. અને ખાસ કરીને આમાં 0 નથી, એટલે નકર 0 હોય તો આ સાઈડથી ભરવાનું ચાલુ કરવું પડે. રેડી? ચાલો, 3 અંકની સંખ્યા બનાવી છે, 3 અંક ખાના દોરી લખ્યા છે. યુગ્મ સંખ્યા બનાવવાની છે એટલે આપણે જાણીએ છીએ કે એકમના સ્થાન ઉપર યુગ્મ અંક આવવો જોઈએ. અહીંયા યુગ્મ અંક જ આવવો જોઈએ. આ ખાનું છે ને એ કેટલી રીતે ભરી શકે? યુગ્મ અંક કેટલા? તો કે 2, 4 અને 6. એટલે આ ખાનામાં કાં બગડો, કાં ચોગડો, કાં છગડો, એટલે 3 રીતે આ ખાનું ભરી શકાય. 2, 4, 6 માંથી કોઈ પણ એક સંખ્યા અહીંયા મૂકી શકાય. માનો કે મેં એમાંથી કોઈ પણ એક સંખ્યા ત્યાં મૂકી દીધી, રેડી? એટલે હવે માનો કે 2 અહીંયા મૂકી દીધા, 4, 6 વહીધા, 1, 3 અને 7 વહીધા, એટલે 6માંથી એક સંખ્યા અહીં મૂકાઈ ગઈ. 5 સંખ્યા બાકી રહી, એટલે 5માંથી કોઈ પણ એક અહીંયા મૂકવાની અને અહીંયા આવશે 4. રેડી? એટલે આ રીતે યુગ્મ સંખ્યા બનાવી શકાય. એકમના સ્થાનની પસંદગી 2, 4 અને 6માંથી કોઈ પણ એક રીતે કરવાની, એટલે એકનું 3 રીતે ભરી શકાય. જ્યારે બાકી રહેતા 2 ખાનાઓની પસંદગી માટે કેટલી સંખ્યાઓ બાકી રહેશે? તો કે 5 સંખ્યાઓ બાકી રહેશે, કારણ કે 2, 4, 6માંથી 1 મૂકી દીધી, બાકીની બી વધી, એનો ઉપયોગ તમે અહીં કરી શકો. રેડી? એટલે હવે 6માંથી કોઈ પણ 1 મૂકાઈ એવું સમજી લઈએ આપણે. એટલે 6માંથી 1 મૂકાઈ ગઈ, 5 વધી, આ ખાનું 5 રીતે, હજી એક ઓછી ઘટના કરી સંખ્યા, કારણ કે આ 2 ખાના ભરાઈ ગયા, 6માંથી 2 અંકો વપરાઈ ગયા, 4 અંકો વધ્યા હોય, એની મદદથી આ ખાનું ભરી શકાય. એટલે કુલ કેટલી સંખ્યાઓ બને? તો કે 4 × 5 × 3 થાય. રેડી? એટલે 4, 5, 20, 60 આટલી કુલ સંખ્યાઓ બને. આ તમારો જવાબ આવી ગયો છે. આ કઈ રીતે આવ્યો? 7.1 ની રીતે, એટલે આપણે ગણતરીનો જે મૂળભૂત સિદ્ધાંત છે, રેડી, એની મદદથી. પણ આપણે હવે માનો કે 7.3 પી સૂત્રનો ઉપયોગ છે, NPR સૂત્રનો ઉપયોગ કરીને કરવું હોય તો કઈ રીતે કરી શકાય? રેડી? અહીં તમારે શું લખવું પડે? અહીં અલગ થઈ ગયું. અહીં 1, 2, 3, 4, 6 અને 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની સંખ્યા બનાવવાની છે. સંખ્યા યુગ્મ બનાવવા
માટે એકમના સ્થાન પર બે ચાર અથવા છ એમ ત્રણ અંકોનો ઉપયોગ કરી શકાય. રેડી? એકમના સ્થાન પર બે ચાર અથવા છ એમ ત્રણ અંકોનો ઉપયોગ કરી શકાય. રેડી? કારણ કે યુગ્મ થવા માટે એકમનું સ્થાન છે એ તમે ત્રણ રીતે ભરી શકો, બે ચાર અને છ. રેડી? એટલે આમાંથી કોઈ પણ એક સંખ્યા વપરાઈ જાય પછી શું આવશે? ત્યારબાદ બાકી રહેતા છ અંકો છે એમાંથી કોઈ પણ એક બે ચાર અને છ માંથી એક અહીંયા આવી જશે એટલે પાંચ અંકો રહેશે. એટલે ત્યારબાદ બાકી રહેતા પાંચ અંકો વડે દશક અને સોમું સ્થાન અથવા એને શતક પણ કહેવાય સ્થાન અંકોની ગોઠવણીના પ્રકાર અંકોના અંકોની ગોઠવણીના પ્રકાર સ્થાન શતકના સ્થાનના અંકોના ગોઠવણીના પ્રકાર પાંચ અંકો વધ્યા હોય એમાંથી બે સ્થાન ભરવાના થાય. પાંચ અંકો વધ્યા હોય તમારી પાસે એમાંથી બે સ્થાન ભરવાના થાય દશક અને શતક. રેડી? આ રીતે થાય. માટે માગેલ યુગ્મ સંખ્યાઓ બરાબર પેલું ખાનું ત્રણ રીતે બાકીના બે ખાનાની પસંદગી આ રીતે થાય. ફાઈવ પી ટુ ગોઠવણી આ રીતે થાય. રેડી? ઓકે. એટલે ત્રણ ગુણ્યા ફાઈવ પી ટુ ને જો આમ લખાય ફાઈવ ફેક્ટોરિયલ અપોન ફાઈવ માઇનસ ટુ ફેક્ટોરિયલ એટલે થ્રી ઇન્ટુ ફાઈવ ફેક્ટોરિયલ અપોન થ્રી ફેક્ટોરિયલ થાય. રેડી? એટલે થ્રી ઇન્ટુ ફાઈવ ફેક્ટોરિયલને શું કરે? થ્રી ફેક્ટોરિયલ બનાવી નાખવાનું. તો તમે ખાલી આ જ જુઓ, થ્રી ફેક્ટોરિયલ થ્રી ફેક્ટોરિયલ ઉડી ગયા. જવાબ શું આવ્યો? પાંચ ગુણ્યા ચાર. મતલબ અહીં ઉપર પાંચ છે, અહીંયા બે છે, તો પાંચને બે સ્ટેપ પાછળ ખસેડવાનું. એટલે પાંચ અને ગુણ્યા ચાર બસ પૂરું. છેદમાં કાંઈ નહીં લખવાનું, અંશમાં કાંઈ નહીં લખવાનું. ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ બધું નીકળી જાય ડાયરેક્ટલી. હવે હું આમ કરીશ, ફાઈવ પી ટુ હોય તો પાંચ ગુણ્યા ચાર, ફાઈવ પી થ્રી હોય તો પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ, ફાઈવ પી ફોર હોય તો પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા શું થાય? બે થાય. રેડી? એટલે આ રીતે કરવાનું. ત્રણ ત્રણ ઉડી ગયા, ચાર પાંચ તેરી પંદર ચોખ્ખું ને સાઠ. આ રીતે સાઠ કુલ યુગ્મ સંખ્યાઓ મળે. એટલે આ રીતે તમારે આખું વર્ણન કરવું પડે, બીજું કંઈ છે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ ચોથો દાખલો. એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર અને પાંચ અંકોનો ઉપયોગ કરીને ચાર અંકની સંખ્યાઓ કેટલી સંખ્યાઓ બને એ તમારે કહેવાનું છે. પાંચ અંકોનો ઉપયોગ કરીને ચાર અંકની કેટલી સંખ્યાઓ બને એ તમારે કહેવાનું છે. બીજું કહેવાનું છે આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય છે ને એમાંથી યુગ્મ કેટલી બને એ તમારે કહેવાનું, અંકોના પુનરાવર્તન સિવાય. અંકોનો ઉપયોગ કરીને ચાર અંકની સંખ્યાઓ કેટલી બને એ તમારે કહેવાનું છે. પછી કેટલી યુગ્મ બને, કેટલી બને પુનરાવર્તન સિવાય. બે વસ્તુ તમારી પાસે ભેગી છે, ચાર અંકની કેટલી સંખ્યાઓ બને
અને એમાંથી યુગ્મ કેટલી હોય રેડી ઓકે પાંચ અંકો આપ્યા છે એમાંથી ચાર અંકની કેટલી સંખ્યાઓ બને પહેલાં આપણી જૂની રીતે તમને કહી દે તમે ટેલી કરી લઈ શકો કરી શકો સોરી ચાર અંક પાંચ અંકો આપ્યા છે ચાર અંકની સંખ્યા બનાવવાની છે તો પાંચમાંથી કોઈ પણ એક અંક મૂકી શકાય એટલે પાંચ રીતે ભરી શકાય આખાને પછી પુનરાવર્તન કરવાનું નથી એટલે આ ચાર રીતે આ ત્રણ રીતે આ બે રીતે ભણી તો કુલ સંખ્યાઓ કેટલી થાય બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ ત્રણ બે છ ચાર પાંચ વીસ વીસ તેરી સાઠ અને એકસો ને વીસ થાય એકસો વીસ સંખ્યાઓ બને રેડી પહેલાં હું જૂની રીતે આપણી ગણતરી કરી અને આટલાનો જવાબ આપણે તાગ મેળવી લઈએ કે શું આવશે જવાબ કઈ રીતે ગોઠવણી કરી શકાય આ કુલ સંખ્યાઓ થઈ ગઈ હવે યુગ્મ સંખ્યા તમને કહે યુગ્મ સંખ્યા બનાવવાની છે ચાર અંકની આપણે જાણીએ છીએ કે આજે એકમનું સ્થાન છે ત્યાં યુગ્મ અંક જ આવો જોઈએ યુગ્મ અંક આપણી પાસે કેટલા બે ને ચાર એટલે આખાનું બે રીતે ભરી શકે કાં બે મૂકો કાં ચાર મૂકો રેડી હવે શું કરવાનું આ સ્થાન આખાનું બે રીતે ભરી શકાય પાંચ અંકો હતા એમાંથી એક અંક વપરાઈ ગયો કાં બે વપરાયો કાં ચાર વપરાયો બાકી રહેલા અંકોનો આગળ ઉપયોગ કરી શકાય ચાર પાંચમાંથી એક વપરાઈ ગયો એટલે આખાનું ચાર રીતે ત્રણ રીતે બે રીતે તો યુગ્મ સંખ્યાઓ કેટલી મળશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા બે ત્રણ દુ છ છ ચાર ચોવીસ બે અડતાલીસ યુગ્મ સંખ્યાઓ બની આ રીતે થાય હવે માનો કે આપણી રીતે ગણીએ ક્રમચય સંચયની રીતે ક્રમચયની રીતે અહીં શું થાય છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એમ પાંચ અંકોનો ઉપયોગ કરીને ચાર અંકની સંખ્યા બનાવવાની છે ચાર અંકની સંખ્યા બનાવવાની છે તેના કુલ પ્રકાર છે એ જ કુલ સંખ્યા થાય એટલે પાંચ અંકોમાંથી ચાર અંકોની ગોઠવણી પાંચને ચાર સ્ટેપ સુધી પાછળ લઈ જવાનું આપણે વાત થઈ ગઈ હતી ફાઈવ પી ફોર લખી શકે અમે રેડી એટલે ફાઈવ પી ફોર એટલે આ થશે એકસો ને વીસ કુલ એકસો ને વીસ સંખ્યાઓ બને રેડી હવે શું કીધું હવે સંખ્યા યુગ્મ થવા માટે એકમનું સ્થાન બે અથવા ચાર એમ કુલ બે રીતે ભરી શકાય બે રીતે ભરી શકાય રેડી બાકી રહેલા ચાર અંકની મદદથી બાકી રહેલા ચાર અંકની મદદથી ત્રણ અંકોની ગોઠવણીના પ્રકાર ફોર પી થ્રી થાય કેટલા થાય ફોર પી થ્રી થશે રેડી ઓકે માટે કુલ યુગ્મ સંખ્યાઓ કુલ યુગ્મ સંખ્યાઓ કેટલી થાય તો કે બે રીતે ભરી શકાય પહેલું ખાનું બાકી રહેલા ચાર અંકોની મદદથી ત્રણ ખાના ફોર પી થ્રી રીતે ભરી શકાય બે ગુણ્યા ચાર ને ત્રણ સ્ટેપ પાછળ લઈ જવાનું ચાર દુ આઠ ત્રણ ચોવીસ બે અડતાલીસ આ રીતે અડતાલીસ સંખ્યાઓ બને રેડી આ રીતે લખવાનું આ આપણી ટેબલવાળી રીત થઈ ગઈ તમે એ રીતે તમે ગણી શકો છો જોઈ લો
એકદમ સરળ છે, સમજાઈ જાય એક વખત. આનું બીજું કંઈ છે નહીં. પાંચમો દાખલો, આઠ વ્યક્તિઓની એક સમિતિમાંથી કેટલા, પાંચ આઠ વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલી રીતે પસંદ કરી શકાય? આઠ લોકો છે, એમાંથી અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ પસંદ કરવાના છે. રેડી? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળી ન શકે, સંભાળતી ન હોય, ન સંભાળતી હોય. રેડી? તો હવે આઠ વ્યક્તિ છે, રેડી, એક કરતાં વધુ પદ નથી સંભાળતી, મતલબ કોઈ એક વ્યક્તિ છે એ અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ બે ન હોઈ શકે, કાં તો અધ્યક્ષ બને કાં તો ઉપાધ્યક્ષ, મતલબ કે પુનરાવર્તન કરવાનું નથી. અધ્યક્ષની ખુરચી ઉપર એ જ બેસે ને ઉપાધ્યક્ષની ખુરચી ઉપર એ જ બેસે એવું શક્ય બનશે નહીં, એટલે પુનરાવર્તન વગર. રેડી? એટલે પાંચમા દાખલા શું કીધું? તો આઠ વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એમ કુલ બે ભિન્ન વ્યક્તિઓની વ્યક્તિઓની પસંદગી બદલે આપણે ગોઠવણી લખીએ. કુલ બે વ્યક્તિઓની ગોઠવણી કરવાની છે. રેડી? અને પુનરાવર્તન વગર કૌંસમાં લખી દો. રેડી? પુનરાવર્તન વગર તમારે ગોઠવણી કરવાની છે. તેના પ્રકાર આઠ વ્યક્તિમાંથી બે વ્યક્તિઓની ગોઠવણી, કાં તો માનો કે પહેલો વ્યક્તિ અધ્યક્ષ બને તો બીજો વ્યક્તિ ઉપાધ્યક્ષ, અથવા એ બેને તમે પાછા એમ ફેરવી શકો. રેડી? એટલે 5 8 P 2 થશે. 8 P 2 એટલે આઠને બે સ્થાન પાછળ લઈ જવાનું થાય. રેડી? આપણે ભણી ગયા આઠ ફેક્ટોરિયલના છેદમાં આઠ ઓછા બે ફેક્ટોરિયલ, આઠ ઓછા બે એટલે છ ફેક્ટોરિયલ થાય. વળી આઠ ફેક્ટોરિયલ તમે 8 × 7 × 6 ફેક્ટોરિયલ, નીચે 6 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ તમારે ઉડાડી દેવા પડે. રેડી? એટલે એ જ જવાબ આવે 8 × 7 એટલે 7 8 56, 56 ટોટલ, 56 રીતે આઠ વ્યક્તિમાંથી બે વ્યક્તિને તમે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ રીતે બેસાડી શકો. રેડી? એના કુલ પ્રકાર કેટલા થાય? 56 થાય. ચાલ લખી નાખો. એના પછી છઠ્ઠો દાખલો, એમાં એવું કીધું છે N-1P3 જેમ NP4 ઇક્વલ ટુ 1:9 તો N મેળવવા. રેડી? હવે જો આ તમને ગુણોત્તર આપ્યો છે એમાં આપણે એન જોઈએ છે, અનનોન એન છે ને, એ લા ભાગાકાર આના છેદમાં બરાબર 1:9 થાય. એટલે અહીંયા શું લખી શકો? N-1P3 ના છેદમાં NP4 એટલે 1:9 થાય. હવે એન નીચે 3 છે એનો મતલબ N-1 ને 3 સ્ટેપ સુધી પાછળ લઈ જવાનું, N ને 4 સ્ટેપ સુધી પાછળ લઈ જવાનું. રેડી? એટલે N-1 છે, એક સ્ટેપ પાછળ લઈ જાવ એટલે N-2 થાય, ને હજી એક સ્ટેપ પાછળ લઈ જાવ એટલે N-1 N-2 N-3 થાય. 3 સ્ટેપ થઈ ગયા. N ને 4 સ્ટેપ સુધી, પહેલું સ્ટેપ N, બીજું સ્ટેપ N-1 N-2 N-3, 4 સંખ્યાઓ થઈ જાય છે ગુણાકારમાં. બરાબર 1:9 થશે. ઓકે? જો N-1 N-1 ઉડી ગયા, N-2 N-2 ઉડી ગયા, N-3 N-3 ઉડી ગયા, એનને આ બાજુ લઈ જાઓ એટલે N = 1:9
માટે n બરાબર 9 છે જોઈએ n બરાબર 9 સાતમો દાખલો જોઈએ એમાં પહેલો 5PR ઇઝ ઇક્વલ ટુ પહેલો હું ગણાવું છું બીજો તમારે લોકોએ ગણવાનો છે સેમ ટુ સેમ છે 5PR ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 6PR-1 તો R તમારે મેળવવાનું છે રેડી 5PR ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 6PR-1 તો R મેળવવાનું છે રેડી પહેલો દાખલો તમારે ગણવાનો બીજો હું કરું છું પહેલો હું કરું છું બીજો તમારે ગણવાનો છે પહેલા બીજામાં ફેર એટલો છે કે અહીં 2 છે અને ઓલામાં 2 નથી એટલે એના કરતાં 2 ગણો ઓછો જવાબ આવશે માનો કે આનો જવાબ જે આવતો હોય એના કરતાં ઓનો કંઈક ફેરફારવાનો આવશે બરાબર ચાલો આર મેળવીએ છીએ 5PRનો મતલબ થાય 5ને આર સુધી લઈ જવા આર તો ખબર નથી ક્યાં સુધી લઈ જશો ઓકે એટલે આપણે અહીંયા સૂત્ર જ મૂકવાનું NPRનું સૂત્ર આપણે જાણીએ છીએ NPR ઇઝ ઇક્વલ ટુ N ફેક્ટોરિયલ અપોન N માઇનસ આર ફેક્ટોરિયલ અહીંયા N બરાબર 5 છે એટલે 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 ઓછા આર ફેક્ટોરિયલ થાય પછી 2 ગુણ્યા 6PR-1 એટલે 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 માઇનસ આર થશે 6 માઇનસ આર માઇનસ માઇનસ પ્લસ 1 ફેક્ટોરિયલ થશે રેડી ઓકે હવે 5 ફેક્ટોરિયલ એમ નમ રાખું છું આમાં કંઈ થાય નહીં અને અહીંયા 5 ઓછા આર ફેક્ટોરિયલ થશે ગુણ્યા 2 6 ફેક્ટોરિયલ છે ને એમાંથી 5 ફેક્ટોરિયલ બને એટલે 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ થાય એટલે બે બાજુથી ઉપર ઉપરથી 5 5 ફેક્ટોરિયલ ઉડી જશે આ કહેવાય 6 ને 7 ઓછા આર ફેક્ટોરિયલ આ 5 ઓછા આર ફેક્ટોરિયલ છે આ 7 ઓછા આર ફેક્ટોરિયલ છે આના કરતાં મોટા થયા 7 ઓછા આર ફેક્ટોરિયલ છે એમાંથી 1 બાદ કરો એટલે 7 માંથી 1 નીકળી જાય એટલે 6 ઓછા આર ફેક્ટોરિયલ આવે જે 1 બાદ કરો એટલે 5 ઓછા આર ફેક્ટોરિયલ આવે એટલે આમાંથી આવું બનાવશું એટલે અહીંયા બધું કેન્સલ થઈ ગયું ઉપર વધ્યું 1 નીચે 5 ઓછા આર ફેક્ટોરિયલ એમનું રહેશે બોર્ડ ઉપર ધ્યાન રાખજો આ 6 2 ને 12 થઈ ગયા છે બરાબર 7 ઓછા આર છે એટલે 7 ઓછા આર એમાંથી 1 બાદ કરો એટલે 6 ઓછા આર એમાંથી હજી 1 બાદ કરો એટલે 5 ઓછા આર એટલે 5 ઓછા આર આગળ સ્ટોપ કરી દેશો 5 ઓછા આર 5 ઓછા આર ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા આ બેનો ગુણાકાર અહીંયા આવશે બરાબર એટલે 7 ગુણી ઓછા આર અને 6 ઓછા આર ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ 12 આવશે આ બેનો આપણે ગુણાકાર કરી નાખી અને આર ની કિંમત આપણે મેળવી લઈએ બરાબર ઓકે ચાલો 7 6 42 ઓછા 7 આર ઓછા 6 આર માઇનસ માઇનસ પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 થશે રેડી માટે આર સ્ક્વેર આ ઓછા થશે 13 આર આર સ્ક્વેર ઓછા 13 આર 12 આ બાજુ આવે એટલે 2 કેન્સલ થશે આમાંથી રેડી એટલે 40 ને હજી એમાંથી 10 કેન્સલ થશે એટલે વત્તા 30 બરાબર છે દ્વિઘાત સમીકરણ થઈ ગયું આના ઉકેલ મેળવવાનો થશે આપણે હા 30 31 30ને હવે ભાગ કરો એ બે ભાગનો સરવાળો કરો ગુણાકારમાં ભાગ કરવાના અને સરવાળાથી ઓછા 13 કે વત્તા 13 આવે એટલે ઓછા 13 લઈ આવવા 10 3 13 10 ને 10 સોરી 10 3 30
दस वत्ता त्रन एट तेर थे माइनस दस ने माइनस त्रन हो माइनस तेर थे आर स्क्वेर ओछा दस आर ओछा त्रन आर वत्ता त्रीस बराबर जीरो थे આમાંથી આર આમાંથી ઓછા ત્રણ કોમન લેશું આમાંથી આર કોમન લેશું એટલે આર ઓછા દસ આમાંથી ઓછા ત્રણ કોમન લેશું આર ઓછા દસ બરાબર ઝીરો માટે આર ઓછા દસ બરાબર આર માઇનસ ત્રણ બરાબર ઝીરો થાય માટે આર બરાબર દસ મળે અથવા આર બરાબર ત્રણ થાય એટલે આરની બે કિંમતો મેળવી આર બરાબર દસ છે ને એ શક્ય નથી કારણ કે અહીં દસ મૂકો ને તો પાંચમાંથી દસ વસ્તુની ગોઠવણી પાંચ વસ્તુમાંથી દસ વસ્તુની ગોઠવણી શક્ય નથી કારણ કે આરની કિંમત હંમેશા શું હોવી જોઈએ લેસ ધેન કેવા હોવા જોઈએ લેસ ધેન એન હોવા જોઈએ રેડી આર બરાબર દસ જે શક્ય નથી કારણ કે ફાઈવ પી અને આરની કિંમત દસ મૂકો ફાઈવ પી દસ એ અર્થવિહીન છે પાંચ માંથી દસ વસ્તુની ગોઠવણી શક્ય જ નથી પણ પાંચ વસ્તુમાંથી દસ વસ્તુ બને કઈ રીતે શક્ય જ નથી માટે આર બરાબર ત્રણ વડે જોઈએ આ બધી શક્ય છે ફાઈવ પી થ્રી પાંચમાંથી ત્રણ વસ્તુની ગોઠવણી છ માંથી ત્રણ ઓછા એક એટલે બે વસ્તુની ગોઠવણી આ બધું શક્ય છે ઓકે જોઈ લઈએ અને પછીનો દાખલો તમારે ગણી નાખવાનો છે બીજો એવો જ દાખલો છે સેમ ટુ સેમ પણ ગુણાકારમાં બે નથી બે નહીં એટલે અહીં છ આવશે છ આવશે એટલે છ આ બાજુ બાદ થશે એટલે અહીં છત્રીસ આવશે છત્રીસ આવશે એટલે તમારે એ રીતે ભાગ કરવાના થશે નવ ચાર છત્રીસ એટલે નવ અને ચારની જોડી બનશે એમાંથી નવ નહીં અને ચાર આવશે અડધો દાખલો તમે કહી દીધો એના પછીનો આઠમો દાખલો ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરોનો આઠમો દાખલો છે શબ્દના દરેક મૂળાક્ષરોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય દરેક મૂળાક્ષરોનો અર્થ વગરનો કે અર્થરહિત કે અર્થ સહિત ગમે એવું ટૂંકમાં સ્પેલિંગ બનાવવાનો છે દરેક મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો એક પણ મૂળાક્ષર રિપીટ થતો નથી જો ઈ એક વખત ન થતો ક્યુ એક વાર ને યુ એક વાર એક જ વાર આવે એક જ વાર ટી એક જ વાર આ એક જ વાર રેડી ટોટલ આઠ અંકો છે ઇક્વેશન શબ્દના મૂળાક્ષરો ઈ ક્યુ યુ એ ટી આઈ ઓ એન એટલે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઇક્વેશન શબ્દના આઠ મૂળાક્ષરો નો ઉપયોગ કરીને બનતા શબ્દો ની સંખ્યા બરાબર હવે તમારા આઠ જ આઠ તમારી પાસે મૂળાક્ષરો છે આઠ આઠ ને એક જ સાથે તમારે શું કરવાનું છે ઉપયોગ કરવાનો બનતા શબ્દોની સંખ્યા ઉપયોગ કરીને આઠ મૂળાક્ષરો એકી સાથે ગોઠવવાના કુલ પ્રકાર બરાબર એટલે આઠ મૂળાક્ષરોને આઠ સ્થાનમાં ગોઠવવાના પ્રકાર ટૂંકમાં એને અંદરો અંદર ગોઠવવાના છે આઠે આઠને
आठ मूळाक्षरो ने आठ स्थान में गोठवाने प्रकार आठ फेक्टोरियल थाय अथवा आठ फेक्टोरियल ना छेद में आठ ओछा आठ फेक्टोरियल थाय आठ फेक्टोरियल ना छेद में जीरो फेक्टोरियल एटले आठ फेक्टोरियल जवाब आवे। आठ वस्तु ने आठ स्थान में गोठवाने प्रकार पुनरावर्तन वगर एटले आठ थाय रेडी आवशे पुनरावर्तन वगर पुनरावर्तन सहित के तो आठ ने आठ घात पुनरावर्तन वगर के तो आठ फेक्टोरियल एन वस्तु ने एन स्थान में गोठवाना कुल प्रकार एन फेक्टोरियल थाय एन वस्तु ने एन स्थान में गोठवाना कुल प्रकार पुनरावर्तन सहित एन ने एन घात थाय खास याद रखो। ओके चलो आठ फेक्टोरियल तुम्हारे गुणाकार कर नाखो आठ गुणिया सात गुणिया छ गुणिया पांच गुणिया चार गुणिया त्रण गुणिया बे गुणिया एक गुणाकार कर नाखो आठ गुणिया सात गुणिया छ गुणिया पांच गुणिया चार गुणिया त्रण गुणिया बे गुणिया एक आनो जवाब आवे छे चालीस त्रणसो ने वीस कुल आटला स्पेलिंग बने आज मूळाक्षरो नो उपयोग करी अने आठ ज मूळाक्षर वाळो स्पेलिंग बनावाना छे केटला कुल स्पेलिंग बने आटला कुल स्पेलिंग बने जोईए। ચલો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ રેડી ધીમે ધીમે આ સમજવાના દાખલાઓ હોય છે આના પછી હજી જે દાખલાઓ આવશે થોડાક લેન્ધી દાખલાઓ આવશે કરતાં વધારે પ્રશ્ન પૂછા હોય। ઓકે આપણે બે બે રીતે જોતા ગયા છીએ દાખલાઓ જેથી કોઈ પ્રશ્ન ન થાય હોમવર્કમાં એકવાર ફેરબુકમાં એકવાર ગણવાના રહેશે। ઓકે થેન્ક યુ।